કચ્છ ધણીયાણી દેશદેવીમાં આશાપુરા પોતાના ભાવિક ભક્તોના દરેક દુઃખ સંકટ હરી લે છે. કોઈપણ દુઃખ વખતે માય ભક્તો પણ માતાજીની માનતા કરી સંકટોમાંથી મુક્તિ અપાવવા બાધા લેતા હોય છે. છેલ્લા બે વર્ષથી જામનગરથી માતાના મઢ સુધી પદયાત્રા કરીને આવતા નંદા મહેન્દ્રભાઈ નામના યુવાન પોતાની દીકરીને હાડકું વધતું હોવાની પીડામાંથી મુક્તિ અપાવવા સાંકળ બાંધી પદયાત્રા કરવાની ટેક લીધી છે. તેઓ આ વર્ષે 21 કિલોની સાંકળ શરીરે બાંધી પદયાત્રા કરી રહ્યા છે. ગત વર્ષે 17.5 કિલોની સાંકળ બાંધી પદયાત્રા કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સંજયભાઈ ઝાલાએ પણ લગ્ન માટેની માનતા લીધી છે. આ વર્ષે તેઓ 15 કિલોની સાંકળને શરીરે બાંધી કઠિન પદયાત્રા કરી રહ્યા છે. કચ્છના ધોરીમાર્ગો પર હાલે ઉમટેલા પદયાત્રીઓના મહેરામણમાં વિવિધ પ્રકારની ટેક સાથે પદયાત્રા કરતા અનેક શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા 12 વર્ષથી અમે માતાના મઢે આવી છીએ. હિંગરાજ સંઘ જામનગર શહેરથી ઉપડે છે ને અમારે સાંકળની માનતા છે 2 વર્ષની હતી. ગયા વખતે હું 17 કિલો પહેરીને આવ્યો હતો, 17.5 કિલો, ને આજે વખતે 21 કિલો પહેરીને આવ્યો છું. દીકરી ઉપર મારી માનતા હતી. મારી દીકરીને સાઈડમાં હાડકું વધતું હતું તો મેં એ માતાને એવી દુવા કરી કે આનું હાડકું વધવું ના જોઈએ, ઓગરવું જોઈએ, એમને રૂપિયાની દવા નહીં લો, મારું ભલે જીવ જાય બાકી તેને કાંઈ નહીં થવા દો. પરિણામ મળ્યું કે જી લગી મારી છોકરી 4 વર્ષની થવા આવી, જે હાડકું વધતું નથી, અમુકનું ઓગરે છે સાઈડમાં છાતી બાજુમાં. મારું ગામ રામપરા, ધાંગધ્રા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. ગુરુવારે સવારે 5 વાગે નીકળો તો આજે 4 દિવસ થયા છે પૂછ પહોંચતા, અને હજી 2 દિવસ થશે માતાના મઢ પહોંચતા. આજે સાંકળ બાંધીને તમે પદયાત્રા કરો છો, શું છે, શું માનતા હતી? મારે મેરેજની માનતા હતી.